આ વિડીયોને લાઇક કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી આપો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એક નવો સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે, જે એકચ્યુઅલી 18 સપ્ટેમ્બરના તૈયાર થઈ ગયો હતો, બટ GTU દ્વારા 20 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ સર્ક્યુલર વિશે વાત કરીએ તો આપણે આગળ વાત કરીએ છીએ કે ભાઈ જે તે પ્રિન્સિપાલ છે, ડાયરેક્ટર ઓફ GTU PG સ્કૂલ કોન્સ્ટિટ્યુટ એફિલિએટેડ ઓફ કોલેજીસ, દરેકની માટે લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં આજે હું સનરાઈઝ એકેડમી વતી આપ સૌનું સ્વાગત કરી દઉં છું, જેનો મૂળ સબ્જેક્ટ આજના સર્ક્યુલરનો છે કે AI ફોર ઓલ પ્રોગ્રામ GTU શરૂ કરવા જઈ રહી છે. AI મીન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ નેશનલ લેવલનો એક પ્રોગ્રામ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ઓલ પ્રોગ્રામ. આમાં કંઈ નવું નથી, જસ્ટ રજિસ્ટ્રેશન GTU દ્વારા કરવામાં આવનાર છે અને પછી અમુક ક્વિઝ આવે છે, જે ઇમેજીસ ક્વિઝ હોય છે, અમુક ડિફરન્સ ક્વિઝ હોય છે, આવી બધી નાની નાની ક્વિઝો જે છે આપણે સોલ્વ કરવાની હોય છે, જેના સર્ક્યુલર પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ પ્રમાણે અમુક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે અને એ સર્ટિફિકેટ તમને 100 પોઈન્ટ એક્ટિવિટી અને નાની મોટી જે કંઈ પણ GTU માટે જરૂરી પ્રવૃત્તિઓ હોય છે એમાં તમને કામ આવે છે. જે ઇન્ડિયાઝ નેશનલ સ્ટ્રેટેજી ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ બિલ્ટ ઓન ધ ફિલોસોફી ઓફ AI ફોર ઓલ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ફોર ઓલ, આ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં એકનોલેજ થઈ છે અને તેનો ઇમ્પોર્ટન્સ છે AI ધ ઇમ્ફાસાઇઝ પ્રિપેરિંગ સ્ટુડન્ટ ફોર એન AI ડ્રીવન ઇકોનોમી. તો આ દરેક માહિતી તમને AI ફોર ઓલ શું છે એની વિશે આપવામાં આવી છે. આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે AI ફોર ઓલ શું છે, એમાં શું કરવાનું છે. મેં તમને જણાવી દીધું છે કે ભાઈ એમાં અમુક સોશિયલ મીડિયામાં કેમ ઇમેજીસ આપણે જોતા હોઈએ છીએ, કેમ એવી રીતે આપણે અમુક ક્વિઝ સોલ્વ આઉટ કરતા હોઈએ છીએ, એ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એવી ક્વિઝ નાની નાની જે હોય છે એ આપણે સોલ્વ કરવાની છે. કેવી રીતે સોલ્વ કરવી, તો એમાં પાર્ટિસિપેટિંગ કરવું પડશે. એના 5 સ્ટેપ આપેલા છે. ફર્સ્ટ સ્ટેપની અંદર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે આ લિંક દ્વારા, https://bit.ly/GTU AI. ત્યારબાદ અમુક સિમ્પલ રજિસ્ટ્રેશન ડિટેલ પ્રોવાઈડ કરી એક વેરિફિકેશન કોડ મોબાઈલ પર આવશે અને મોબાઈલનો OTP તમારે આપવાનો રહેશે. રેફરલ કોડમાં તમારે કેપિટલમાં GTU લખવાનું રહેશે અને એન્ટર વેરિફિકેશન કોડ એન્ડ લોગ ઇન ટુ યોર એકાઉન્ટ. હવે વેરિફિકેશન કોડ એડ કરી અને તમે એકાઉન્ટની અંદર લોગિન કરો અને ત્યારબાદ તમે તમારી AI રેડી જર્ની શરૂ કરી દો. AI ની જે જર્ની છે જે રેડી થઈ ગઈ છે અને તમે શરૂ કરી દો. આ પ્રમાણે તમે નાની મોટી જે ક્વિઝિસ હોય છે, જો તમને ક્વિઝ સોલ્વ કરવાની બહુ ઈચ્છા હોય તો તમે આ AI ફોર ઓલ જે GTU દ્વારા શરૂ કરવામાં આવી છે એ તમે ઇવેન્ટ કહી શકો અથવા તો એક નાનો પ્રોગ્રામ કહી શકો કે જેને તમે રન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ GTU દ્વારા એક નવી માહિતી આપવામાં આવી છે, AI ફોર ઓલ પ્રોગ્રામ, કે જેના દ્વારા નાની મોટી જે ક્વિઝ હોય છે એ સોલ્વ થશે અને કોઈ ભી ફેકલ્ટી મેમ્બર છે, સ્ટુડન્ટ મેમ્બર છે કે કોઈ ભી વ્યક્તિ હોય જે આઉટ ઓફ GTU હોય કે GTUની અંદરથી હોય, કોઈ પણ એમાં પાર્ટિસિપેટિંગ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા વિડીયોની વાત અમે હવે હંમેશ તમારી સમક્ષ લઈને આવી રહ્યા હોઈએ છીએ. તો તમે અમારા વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમે આવા જ વિડીયો બનાવવા માટે હજુ વધારે મોટિવેટ થતા રહીએ. આભાર મિત્રો.